વાસ્તવિક સંખ્યાઓ, એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે આગળના વિડીયોમાં છે સ્વાધ્યાય 1.1 એમાં જે ગુસાઅ મેળવવાના હતા એ ગુસાઅ મેળવવાના આપણે દાખલા જોયા હતા. હવે આપણે છે એ સ્વાધ્યાય 1.2માં પણ ગુસાઅ લસાઅ મેળવવાના દાખલા છે, પણ એ છે એ બીજી રીતથી મેળવવાના છે, એટલે કે અવયવીકરણ, એટલે કે અવયવ વૃક્ષ આખું બનાવવાનું છે. કેનું? તો કે અવિભાજ્ય સંખ્યાનું. હવે જો આપણે પહેલા તો જોઈ લઈએ કે અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો કે 2, 3, 5, 7 પછી 11, 13, 17, 19, 23, 27, એટલે કે ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણે મોસ્ટલી એ 2, 3, 5, 7 થી વધી 11 સુધીની અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરવાનો થશે. હવે અવિભાજ્ય સંખ્યા, આ અવિભાજ્ય સંખ્યા તમે એમ કહેશો કે સર બોર્ડ ઉપર તમે અવિભાજ્ય સંખ્યા લખી, તો અવિભાજ્ય સંખ્યાનો છે એ ઉપયોગ ક્યાં કરવાનો આવે છે? તો જો મેં તમને અવિભાજ્ય સંખ્યા પહેલાં મેં તમને એમ કીધું કે આપણે જે ગુસાઅ અને લસાઅ મેળવવાના છે એ અવયવ વૃક્ષની મદદથી મેળવવાના છે. કેની મદદથી? અવયવ વૃક્ષની મદદથી. તો અવયવ વૃક્ષ એટલે શું? આ એક તમને એમ થાય કે નવીન એવું કે છે, અવયવ વૃક્ષ એટલે શું? અવયવ વૃક્ષ. તો જો આપણે છે એ કોઈ પણ એક કિંમત લો, ધારો કે હું 140 મેં કિંમત લીધી, તો આ 140માં હું અવિભાજ્ય સંખ્યા, અવયવ વૃક્ષ, ગુસાઅ અને લસાઅ આ ચારેયનો ઉપયોગ તમને બતાવું. જો આ 140 છે એ 140ના આપણે બે ભાગ પાડવાના છે, પણ બે ભાગ કઈ રીતના પાડવાના? બે સરખા ભાગ પાડવાના? તો કે ના, બે ભાગ પાડો તમે, એમાં જો બેનો ઉપયોગ થતો હોય તો બેનો તમારે ઉપયોગ કરવાનો. એટલે કે જો અહીંયા બેનો ઉપયોગ થાય કે 2 × 70, એક ભાગ પડી ગયો પાછો, તો કે હવે 2ના નહીં, કારણ કે 2 તો અવિભાજ્ય સંખ્યા છે, 70ના બે ભાગ પાડવાના. તો 70ના બે ભાગ પાડવામાં 2નો ઉપયોગ થાય તો 2નો કરવાનો. તમે કહેશો કે હા સર 2 × 35 કરી, તો 35 × 70 થાય. 2 અવિભાજ્ય સંખ્યા, એનો તો ભાગ નહીં પડે, હાલો 35ના બે ભાગ પાડો. તો કે હવે સર 35ના બે ભાગ પાડવામાં જો 2નો ઉપયોગ કરે ને તો 17.5 આવે, 35 × 2 કરો તો 2નો ઉપયોગ નહીં કરવાનો, દશાંશ સંખ્યા આવવી જોઈએ નહીં, તો 3નો ઉપયોગ કરો. તો 3, તો કે 35 × 3 કરો ભાગ આવશે, જો 2માં ભાગ ન આવ્યો, 2 × 2 = 5, 15 × 2 = 17, 14 શેષ વધવી જોઈએ નહીં, શેષ વધી હાલો ન હાલ, 2 ન હાલે, ન ચાલતું હાલો. પછી તો કે 35 × 3 કરી, 3 × 3 હાલો, અહીંયા તો 0 આવી ગયા, 5માં 3 × 3 = 2 શેષ વધી, તોય ન ચાલ. તો આગળ વધીએ, તો કે જો 5નો ઉપયોગ કરી તો 5 × 7 = 35 થશે કે નહીં? હવે જો 5 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. 7 કેવી? અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. તો અહીંયા છે એ તમારે ભાગ પાડવાનું અટકાવી દેવાનું, હવે 7નો ભાગ પાડવાનો નહીં. હવે જો આમાં 2 છે, આ કેવી? 73 છે, અહીંયા 2 છે, અહીંયા 35 છે, અહીંયા 5 જ છે, અહીંયા 7 છે. હવે જો મેં આ બધાની ફરતે છે એ બોક્સ કરી દીધા, બધાની ફરતે બોક્સ કરવાના. તો જો આ રીતના આપણે ભાગ પાડીએ, ભાગ પાડીએ તો કઈ કઈ કિંમત મળે? જો આપણે અવિભાજ્ય સંખ્યા કઈ કેટલી વાર અવિભાજ્ય સંખ્યા એવી કઈ કઈ? તો કે 2, 2, 5 અને 7, 2 × 2 × 5 × 7 અને બધાની એક એક ઘાતક છે. કોઈ 2 વાર એવું તો કે હા 2 વાર એવું,
તો બેને છે એ અહીંયા બે વખત આપણે આવી રીતના કરી દઈશું. પાંચ એક વાર, સાત એક વાર. તો જુઓ, બેનો વર્ગ ચાર, ચાર પંચાવીસ, વીસ સત્તા એકસો ને ચાલીસ. તો જુઓ, હવે આપણે અવિભાજ્ય સંખ્યા મેં લખી તેનો ઉપયોગ એમાં થયો? તો કે હા સર, હવે અમારે જે અવયવ ભાગ પાડવાના છે ને એમાં અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરવાનો. બીજું તો કે આ જે બન્યું આને અવયવ વૃક્ષ કહેવાય. આને શું કહેવાય? અવયવ વૃક્ષ કહેવાય. એટલે કે તમે આના અવયવ તો પાડ્યા, પણ કઈ રીતના વૃક્ષની રીતના? એટલે કે આ થડ હોય એની બે ડાળી, પાછું આ ડાળીમાંથી બીજી બે ડાળી નીકળે, આ ડાળીમાંથી બીજી બે ડાળી નીકળે, અને જો બધી જ સંખ્યા છેલ્લે જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ના આવી જાય ત્યાં સુધી ભાગ પાડવાના. અવિભાજ્ય સંખ્યા આવે એટલે જે કંઈ બધી એમાં અવિભાજ્ય સંખ્યા આવીને આપણે ભેગી લખવાની. તો આ જે છે એ અવયવ વૃક્ષની રીત કહેવાય. આ અવયવ વૃક્ષની રીતથી છે એ આપણે અવયવ ખાલી અત્યારે અવિભાજ્ય અવયવ છે એ પાડેલા છે. હવે ગુસા અને લસા ક્યારે મળે? તો કે આવી બે કિંમત હોવી જોઈએ. જો બે કિંમત હોય તો બે કિંમતમાંથી જે કાંઈ છેલ્લે મળે અવિભાજ્ય સંખ્યા એમાંથી છે એ. ગુસા અને લસા કઈ રીતના મેળવવો એ હું પછી શીખવાડીશ. અત્યારે આપણે ખાલી શું શીખા? અવયવ વૃક્ષ છે એ શીખા. તો હવે આપણે છે એ સ્વાધ્યાય 1.2 છે એ અવયવ વૃક્ષ અને અવિભાજ્ય સંખ્યા બંનેનો ઉપયોગ થાય છે. તો આપણે સ્વાધ્યાય 1.2 તરફ છે એ આગળ વધીએ. તો સ્વાધ્યાય 1.2 તમે આગળ વધશો તો તમને જોઈ લઈએ આપણે. સ્વાધ્યાય 1.2 છે એ 1.2 પહેલા તો મેઇન શું કહેવા માગે છે, રકમ શું કહેવા માગે છે? સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 1.2 પહેલો દાખલો મેઇન છે એ એમ કહેવા માગે છે કે નીચેની દરેક સંખ્યાને તેના બરોબર જોજો તેના અવિભાજ્ય, જો અવિભાજ્યનો ઉપયોગ આવ્યો, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એટલે કે નીચેની જે દરેક સંખ્યા, એટલે ઘણી બધી સંખ્યાઓ આપેલી છે, પાંચ સંખ્યાઓ આપેલી છે, એ પાંચે પાંચ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એટલે કે અવિભાજ્ય અવયવ અને એ છે આ બધાય છે એના ગુણાકાર છે. તો એમાંનો જે પહેલો દાખલો છે એ પહેલા દાખલાની હું અહીંયા રકમ લખું છું. પહેલા દાખલાની રકમ છે 140. તો તમે કહેશો સર 140 તો ગણી દીધો આપણે. હા, તો બસ 140 ગણ્યો. અને કઈ રીતથી ગણ્યો? તો કે અવયવો વૃક્ષની રીત, અવયવ વૃક્ષની રીતે આપણે ગણ્યો અને એનો છેલ્લે જવાબ આવ્યો. તો 140 નો છેલ્લે જવાબ શું આવ્યો? તો કે આવી રીતના 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 આ છે એનો જવાબ આવી ગયો. તો આપણે સ્વાધ્યાય 1.2 પહેલો દાખલો ગણી લીધો, ખબર પણ ના પડી તમને, મને જ ખબર જ હતી કે આ છે એ પહેલો દાખલો છે 140. તો આપણે પહેલો દાખલો જોયો એની સાથે સાથે અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા અને પાછા એના અવયવ કઈ રીતના પાડવા એ પણ જોઈ લીધું, અને કઈ રીતથી અવયવ વૃક્ષની રીતથી. તો આ પહેલો દાખલો તમે લખી લો. ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. આપણે આગળ વધીએ તો બીજા નંબરનો દાખલો જોઈએ. દાખલા નંબર 2, એની રકમ છે 156. તો આપણે
156 છે એના અવયવ વૃક્ષની રીતથી જ મેળવીએ. અવયવ વૃક્ષની રીતે આમાં પાંચ દાખલા છે, પાંચે પાંચ દાખલાને આપણે એ રીતના જ મેળવશું. એટલે કે પહેલાં શું આવશે, 156 આવશે, પહેલાં બોક્સમાં શું આવશે, 156, 156. પછી તો કે બે ભાગ પડશે. હવે બે ભાગ પાડવાના છે, એમાં પહેલાં બેનો ઉપયોગ કરવાનો. તો જો બેનો ઉપયોગ કરીએ તો 156 ભાગ્યા 2, તો 2 × 7 = 14 કેટલા વધે, 1 16 2 18 16. હાલો ભાગ આવ્યો તો કયો ભાગ આવશે, તો કે 2 કઈ સંખ્યા મળશે, તો કે 78. 2 કઈ સંખ્યા મળશે, 78. એટલે કે 2 × જ્યારે 78 કરવામાં આવે ત્યારે છે એ 156 મળે છે. હવે પાછું અવિભાજ્ય સંખ્યા, તો કે 78 ના 2 ભાગ પડવાના, હાલો 78 ના 2 ભાગ પાડો તો કઈ કઈ કિંમત મળશે, તો જોઈએ. 78 ભાગ્યા તમે 2 કરો તો 2 વડે ભાગ આવે કે નહીં પહેલા જોઈએ, તો 2 × 3 = 6, 18, 2 × 9 = 18, તો કે આ 39 દૂર તમે કરો તો 78 તમને મળશે. હવે તો કે 39 ના ભાગ પાડીએ તો 2 વડે ભાગ આવશે, જોઈ લઈએ. 2 વડે આમથી એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ આવે નહીં, કોઈ પણ બેકી સંખ્યા હોય એનો જ 2 વડે ભાગ આવે. તો છે એ 3 વડે, આગળ આપણે અવિભાજ્ય સંખ્યા કઈ આવે, 3 આવે. 2, 3, 5 સાથે ઉપયોગ કરવાનો છે. 3 વડે ભાગ પાડીએ તો આ 13 × 3 = 39, તો આપણે 13 × 3 = 39 તો 3 × 13. હવે જુઓ આ 13 છે એ 13 ખુદ કેવી સંખ્યા આવી ગઈ, અવિભાજ્ય સંખ્યા આવી ગઈ કે નહીં, 13 ખુદ કેવી સંખ્યા આવી ગઈ, અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. તો આપણને મેં તમને કીધું હતું કે છેલ્લે જો અવિભાજ્ય સંખ્યા આવી જાય તમારે શું કરવાનું છે, તો કે એના અવયવ પાડતા પાડતા ઊભું રહી જવાનું. તો હવે આનો જવાબ કેટલો આવ્યો, 156 નો 156. તો કઈ કઈ એવી, 2, 2, 3 અને 13. તો 2 કેટલી વખત છે, 2 વખત છે, તો 2 ની 2 ઘાત × 3 × 13. આ જે છે એનો શું મળી ગયો, જવાબ મળી ગયો. આ રીતના છે એ આપણે ભાગ પાડવાના છે. તો આ છે એ દાખલા નંબર બીજો, એટલે કે 156 છે એ 156 ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે એને આપણે દર્શાવી દીધું. 156 ના પહેલા 2 વડે ભાગેલો 78 આવ્યા, પાછો 2 વડે ભાગેલો 39 આવ્યા, અને પછી 13 × 3 = 39, એટલે કે 2 ની 2 ઘાત, કારણ કે 2 વખત આવ્યો એટલે 3 અને 13. તો દાખલા નંબર 2 તમે લખી લો. ત્યારબાદ આપણે આગળ વધશું દાખલા નંબર 3 તરફ. આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. દાખલા નંબર 3 ની છે એ હું પહેલા રકમ છે એ લખી લઉં. દાખલા નંબર 3 ની રકમ છે 38 25. તો આપણે અવયવ વૃક્ષ ની રીતે આને છે એ અવયવ મેળવવાના છે, અવયવ વૃક્ષ ની રીતે. શું છે કિંમત, 38 25. તો કિંમત છે 38 25. હવે 38 25 ના છે એ 2 ભાગ પાડવાના છે. તો જો
38 25 ને આપણે બે ભાગ પાડી તો જો છેલ્લે પાંચડો એકી સંખ્યા છે તો બે વડે ભાગ તો નહીં ચાલે, ત્રણ વડે જોઈ લઈએ હાલે છે કે નહીં. તો 38 25 ભાગ્યા 3, તો 3 એકુ 3 0 5, 3 2 6 2 2, પછી 3 7 21, અહીંયા વિધા 1 5, 3 5 15, શેષ 0 મળી ભાગે ચાલો. 3 વડે કઈ કિંમત આવે? 1275, એટલે કે 1275 ગુણ્યા તમે 3 કરો તો 38 25 આવે. પાછા આના બે ભાગ પાડીએ, હવે 1275 છે, 1275 એ પાછી એકી સંખ્યા છે તો બે વડે ભાગ નહીં આવે, તો 3 વડે જોઈએ. 1275 હારો 3 વડે, તો કે પહેલો જોયેલો 3 ચોક 12 આવી જાય, 0 0, પાછો 7, તો 3 2 6 1, 3 5 15. તો જો કેટલા, તો કે 3 ગુણ્યા 425 કરીને આપણે તો કેટલા આવશે, 1275 છે એ આવી જશે, એટલે કે 3 વડે ભાગ છે એ આવ્યો. હવે આપણે પાછું જોઈએ તો પાછી 425 છે એ એકી સંખ્યા છે તો બે વડે ભાગાય છે નહીં, 3 વડે આવશે જોઈએ. જોઈએ 425 ભાગ્યા 3, 3 એકુ 3, 3 ચોક 12, 5, 3 એકુ 3, શેષ 2 વિધિ. ચાલો 3 આને ભાગેલો નહીં, તો જોઈએ કેટલા વડે ભાગ આપવાનો. હવે 2 આરે 3 આરે નું આવે તો 5 વડે, કારણ કે અવિભાજ્ય સંખ્યાનો જ ઉપયોગ કરવાનો, 2 3 5 7. ચાલો તો 425 ભાગ્યા 5, તો 5 8 40, અહીંયા વિધા 2 25, તો 5 ગુણ્યા 85 કરો તો તમને છે એ જવાબ મળી જાય. તો કેટલો આવ્યો? તો કે 5 ગુણ્યા 85. હવે જે 85 છે એ એકી સંખ્યા નથી, કેવી બે કી સંખ્યા નથી, એકી સંખ્યા છે તો બે વડે ભાગ નહીં આવે, 3 વડે ભાગ પણ નહીં આવે, કારણ કે 3 2 6. હવે જો 3 વડે ભાગ આપવો હોય તો 3 વડે ભાગ આપવાની સિમ્પલ એક રીત છે કે 3 વડે કઈ સંખ્યા ભાગી શકાય, તો કઈ સંખ્યાનો સરવાળો છે એ 3 વડે તમે ભાગી શકો ને તો એ સંખ્યા 3 વડે ભાગી શકાય. આપણે આગળ જોઈએ, જો આ 3 વડે ભાગ કરતા હતો ને તો 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 15, 15 ને 3 વડે ભાગી શકીએ, હા, તો એનો આને આ કિંમત છે 3 વડે ભાગાકાર થાય. અહીંયા જો 4 ને 5 9 ને 2 11, 11 ને 3 વડે ભાગાકાર થાય ન થાય, તો આનો ન થાય, તો 5 વડે એકો. 85 છે તો 8 ને 5 કેટલા થઈ જશે? 13, તો એનો 15 વડે ભાગ આવશે, એટલે 3 વડે નહીં આવે. તો જોઈએ કઈ કિંમત છે, તો કે 5 વડે આવશે, તો જોઈ લઈએ 5 વડે. 85 ભાગ્યા 5, તો 5 એકુ 5, 3 5, 5 સત્તા 35, તો કઈ 17 પંચ્યા 85 કિંમત મળી ગઈ. કઈ મેળી? 17 પંચા 85. તો હવે આગળ ભાગ પડશે કે નહીં? તો કે નહીં ભાગ પડે. શું કામ? તો કે જે 17 છે એ ખુદ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. તો આપણે શું કરશું? તો કે હવે છે એ આનો જવાબ લખી નાખીએ. કેનો? તો કે આ જે 38 25 છે એ 38 25 નો જવાબ આપણે લખી નાખીએ, કે 38 25 છે એનો જવાબ આપણને ક્યાં ક્યાં મળ્યો. તો જો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો કે 3 3 5 5 અને 17, આટલી બધી છે એ અવિભાજ્ય સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા લખી, તો જો કઈ કઈ છે? 3 5 અને 17, આ 3 અવિભાજ્ય સંખ્યા છે. 3 કેટલી વખત છે? 2 વખત. 5 કેટલી વખત છે? 2 વખત. અને 17 કેટલી વખત છે? 1 વખત છે. તો આપણને અહીંયા છે એ 38 25, 3825 છે એ અવિભાજ્ય અવયવના ગુણાંક સ્વરૂપે એને દર્શાવી દીધા. એટલે કે આપણે અવયવ વૃક્ષની જે રીત હતી એ અવયવ વૃક્ષની રીતનો આપણે ઉપયોગ કર્યો, અને જે 38 25 હતા એના આપણે અલગ અલગ ભાગ પાડી દીધા. તો અહીંયા છે આપણે
અવિભાજ્ય સંખ્યા તો કે 2, 3, 5, 7, 11 પછી 17 એ બધી અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરવાનો થાય. તો કોઈ પણ આવી રીતના હજી 54, 5 દાખલો છે એ તમે તમારી રીતના જાતે ટ્રાય કરો તો એમાં જોવાનું. પહેલાં 2 વડે ભાગ આપવાનો, ન હાલે 3 વડે, ન હાલે 5 વડે, તોય ન હાલે 7 વડે આપો, તો પણ ન હાલે 11 વડે, તો પણ ન હાલે તો 17 વડે. એવી રીતના ભાગ અલગ અલગ પ્રકારે તમારે આંકવાના છે. તો જુઓ અહીંયા 17 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે આપણે અહીંયા દાખલો છે એ અટકાવી દીધો. અને કઈ કઈ તો કે 3 ની 2 ઘાત, 5 2 વખત 5 ની 2 ઘાત અને 17 એવા તો 17 ની 1 ઘાત. આ રીતના આપણે છે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આને દર્શાવી દીધા. તો આજે આપણે છે એ 1.2 ના જે મેઇન પહેલો દાખલો હતો એના 3 દાખલા છે એ જોઈ લીધા. હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં મળશું ત્યારે કુલ 5 દાખલા છે, તો 4થો અને 5મો દાખલો છે એ પણ આપણે પૂર્ણ કરી દેશું. ત્યારબાદ તો કે લસા અને ગુસા આ રીતના જ મેળવવાના છે ભાગ પાડે એ ત્યારે આપણે જોઈશું. તો આગળના લેક્ચરમાં છે એ આપણે મળશું ત્યારે આ 2 દાખલા અને લસા ગુસા કઈ રીતના શીખવાનું છે એ અવયવ વૃક્ષની રીતથી આપણે શીખશું. તો આજનો લેક્ચર છે હું અહીંયા પૂર્ણ કરું છું. તમે બોર્ડ ઉપરનું બધું વ્યવસ્થિત છે એ સારા અક્ષરે લખી નાખો. જય શ્રી કૃષ્ણ.